अने शू मोदी अटक एक धर्म सुधी सीमित छे, आ बधी बाबतोनी जानकारी तमारी साथे आजे शेर करीशुं। नमस्कार, ખબરશે.com પરથી રાજેશ શાહ। દર્શક મિત્રો, વર્ષ 2019માં કર્ણાટકની અંદર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપેલું કે બધા ચોરોના નામ મોદી કેમ હોય છે। એ પછી સુરતની કોર્ટમાં એમની સામે કેસ નોંધાયો હતો અને આજે ચુકાદો આવ્યો અને કોર્ટે એમ માન્યું કે રાહુલ ગાંધીના નિવેદનને કારણે મોદી સમાજને ઠેસ પહોંચી છે। રાહુલ ગાંધીને કોર્ટે 2 વર્ષની સજા કરી, પરંતુ આજે અમે તમારી સાથે એ વિશે વાત કરીશું કે મોદી શબ્દનો અર્થ શું થાય છે, આ સમાજના લોકો શું કરે છે, અને શું મોદી અટક એક ધર્મ સુધી સીમિત છે। આ બધી બાબતોની જાણકારી તમારી સાથે આજે શેર કરીશું। તો આમ જોવા જઈએ તો મોદી કોમ્યુનિટી છે, એટલે મોદી સમાજ છે, એ એક નાનકડો સમાજ છે। અને આ જે અટક આવે છે એની અંદર અનામતથી માંડીને સામાન્ય વર્ગ સુધીના લોકો આ સરનેમ વાપરે છે। ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં મોદી સરનેમ નો ઉપયોગ મોળ સમાજના લોકો કરે છે, અને ઉત્તર ગુજરાતમાં મોળ શબ્દનું જે જોડાણ છે એ મોઢેરા સૂર્ય મંદિર સાથે સંકળાયેલું છે। ઘણા લોકો એવું કહે છે કે આ મોઢેરા સૂર્ય મંદિરને કારણે મોઢેરા પરથી મોદી નામ પડ્યું હોઈ શકે છે। એવું પણ કહેવામાં આવે છે કે મોઢેશ્વરી માતા છે એ મોદી સમાજના કુળદેવી છે, અને ઉત્તર ગુજરાતના મહેસાણાની અંદર મોઢેશ્વરી માતાનું મંદિર પણ આવેલું છે, અને એ મંદિરમાં ઘણા બધા લોકોની શ્રદ્ધા પણ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉત્તર ગુજરાતથી આવે છે, અને આ જે વિસ્તારના લોકો છે એમનો સમાવેશ OBCમાં થાય છે, અધર બેકવર્ડ ક્લાસ। એવું કહેવામાં આવે છે કે બહુ વર્ષો પહેલાં આ સમાજના જે લોકો હતા, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે લોકો રહેતા હતા અને એમની મોદી સરનેમ હતી, એ લોકો તમે જોયું હશે કે પહેલાં ગાયને ફેરવીને તેલ કાઢવામાં આવતું હતું, સિંગ તેલ, સરસોનું તેલ, એવું બધું તેલ કાઢવામાં હતું। તો એ જે ઘણી ફેરવતા હતા એ બિઝનેસની અંદર મોદી સમાજના લોકો હતા। પરંતુ દક્ષિણ ગુજરાતની વાત જુદી છે, દક્ષિણ ગુજરાતની અંદર જે લોકો મોદી અટક ધરાવે છે એમાંના ઘણા ખરા લોકો પોર્ટ બિઝનેસ, એટલે બંદરગાહ બિઝનેસની સાથે સંકળાયેલા હતા। પણ એક વાત કોમન છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે મોદી સરનેમવાળા લોકો છે એ OBCમાં એમનો સમાવેશ છે। એ ઉપરાંત ગુજરાતની અંદર વૈષ્ણવ સમાજ, એટલે જે વાણિયાઓ છે, એમાં પણ ઘણા લોકો મોદી સરનેમનો ઉપયોગ કરે છે। એ ઉપરાંત પારસી સમાજના લોકો પણ ઉપયોગ કરે છે મોદી અટકનો। તમને ખ્યાલ હશે કે ટાટા ગ્રુપમાં જે ઉચ્ચ હોદ્દા પર હતા એ ઋષિ મોદીની અટક પણ મોદી હતી। મોદી સરનેમ ધરાવતા લોકો મોટે ભાગે રાજસ્થાન, ગુજરાત, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં વસે છે। મોદી અટક ધરાવતા જાણીતા નામોની આપણે વાત કરીએ તો એક તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ મોદીની સરનેમ છે। એ ઉપરાંત બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, એમની અટક મોદી છે। નીરવ મોદી, લલિત મોદી, BK મોદી, KK મોદી, એવા ઘણી બધી અમુક જાણીતા લોકો છે કે જેમની સરનેમ મોદી છે। પણ આ મોદી શબ્દ વધારે ચર્ચામાં ત્યારે આવ્યો કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ પછી દેશના પ્રધાનમંત્રી બન્યા, એ પછી મોદી શબ્દનો વિશે ઘણી બધી ચર્ચાઓ થવા માંડી અને મોદી શબ્દ લોકોની જીભ પર આવવા માંડ્યો। રાહુલ ગાંધીની સામે જેમણે કેસ કર્યો હતો એ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી છે, અને પૂર્ણેશભાઈ મોદી પોતે પણ મૂળ સમાજથી આવે છે। તો આ જે મોદી અટક છે એના વિશે તમારી સાથે વાત શેર કરી। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।